વિશાખાપટનમ ખાતે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત મહાનગરપાલિકાએ અલગ અલગ કેટેગરીમાં બે એવોર્ડની સાથે ઓવરઓલ પરફોર્મન્સમાં પણ એવોર્ડ મેળવ્યો છે ચોવીસમી જાન્યુઆરીએ વિશાખાપટનમ ખાતે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી એવોર્ડ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત મહાનગરપાલિકાએ બે અલગ અલગ કેટેગરીમાં બે એવોર્ડની સાથે ઓવરઓલ પરફોર્મન્સમાં પણ એવોર્ડ મેળવ્યો છે સુરતને કલ્ચર અને ઇકોનોમી કેટેગરી હેઠળ રિસ્ટોરેશન રિયુઝ અને રીડેવલપમેન્ટ ઓફ સુરત કાસલમાં સુરતના ચોક બજાર કિલ્લા માટે એવોર્ડ મળ્યો હતો તેમજ મોબિલિટી અને ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં વન સિટી વન કાર્ડમાં સુરત મની કાર્ડને એવોર્ડ મળ્યો છે આ ઉપરાંત સ્માર્ટ સિટી બનાવવા પાછળ મનપાએ કરેલી કામગીરીને કારણે સ્માર્ટ સિટી એવોર્ડ પણ મળ્યો હતો ચાલુ વર્ષે મનપાને સર્ટિફિકેટની સાથે સ્માર્ટ સિટી એવોર્ડમાં રૂપિયા દસ લાખ અને બે કેટેગરીમાં રૂપિયા પાંચ લાખ કુલ વીસ લાખની પ્રોત્સાહન રકમ પણ મળી છે આ એવોર્ડ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને જોઈન્ટ સેક્રેટરી મિશન ડિરેક્ટર કૃણાલ કુમારના હસ્તે મેયર ડોક્ટર જગદીશ પટેલ કમિશનર બંછાનિધિ પાણી સીઈઓ ચૈતન્ય ભટ્ટને વિશાખાપટ્ટનમ ખાતે એનાયત કરવામાં આવ્યો છે કિલ્લાના પુનઃસ્થાપન દરમિયાન બહાર આવ્યું હતું કે કિલ્લાનો નીચેનો ભાગ ફિરોઝ શાહ તુગલક યુગનો છે તેની ઉપર બ્રિટિશ બાંધકામ કરાયું છે અને તેની એક બાજુએ અને તેની એક બાજુએ ગુજરાત સલ્તનત એટલે કે ખુદા વંદર ખાનના સમયની આ બધામાંથી તે ભાગ જેને સૌથી મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી તે પુનઃસ્થાપિત કરવામાં આવે આ ઉપરાંત કિલ્લાની અંદરનો વધુ એક ભાગ મળી આવ્યો હતો તેમાં વેન્ટિલેશન સિસ્ટમ છે જેના દ્વારા ઠંડી હવા નીચેથી પ્રવેશે છે અને ગરમ હવા રૂમની બહાર નીકળી જાય છે તે એવી ડિઝાઇન કરવામાં આવી છે કે આ ટનલ બહારથી દેખાતી નથી કિલ્લાના રિનોવેશનમાંથી મનપાએ પ્રથમ ફેઝમાં કુલ ઓગણીસ પોઇન્ટ પચાસ કરોડનો ખર્ચો કર્યો હતો અને હાલ ચાલી રહેલા બીજા ફેઝમાં કુલ તેત્રીસ કરોડનો ખર્ચો કરશે અને આગામી છ મહિનામાં સહેલાણીઓમાંથી બીજો ફેઝ પણ ખુલ્લો મૂકી દેવાશે કેમેરામેન સાબિસ સાથે બીજલ પટેલ લિવ્યાંગની સુરત